डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना डिपार्टमेंट ऑफ लाइब्रेरी एंड इन्फॉर्मेशन साइंस माथी हूँ निशा आप सौनु हार्दिक स्वागत करूँ छू। मित्रों, आ पहलाना लेक्चर में आपणे नमूनो एटले शू, व्याप विश्व एटले शू, नमूना ने पसंदगीना सोपानो अने सारा नमूनानी पद्धति कई छे तेना विषे आपणे चर्चा करी। मित्रों, हवे आपणे मेथड ऑफ सैम्पलिंग, नमूना पसंदगीनी अलग अलग जी पद्धतिओ छे एना विषेनी अहीं आगळ चर्चा करशुं। नमूना पसंदगीनी पद्धतिओ, मेथड्स ऑफ सैम्पलिंग जेने कहीए छे, व्याप विश्वमांथी नमूनो पसंद करवा माटे नमूना पसंदगीनी विविध पद्धतिओ समझवाना हेतुने आपणे त्रण विभागमां अहीं वहेंचेली छे। संभाव्य नमूना पसंदगीनी रीतोमांनાની प्रत्येक प्रवृत्तिओने व्याप विश्वना दरेक पात्रने नमूना पसंद करवा पसंद थवानी संभावना समान होय छे। જ્યારે બિન સંભાવ્ય નમૂના પસંદગીની પ્રયુક્તિના નમૂનાઓના પાત્રોનો પસંદ થવાનો આધાર સંશોધકના નિર્ણય પર અવલંબે છે। ખાસ પદ્ધતિમાં ઉપયોગમાં લેવામાં આવેલી રીતોને વિશિષ્ટ નમૂના પસંદગીના વિભાગોમાં દર્શાવવામાં આવી છે। નમૂના પસંદગીની પ્રત્યેક પ્રયુક્તિ આગવી વિશિષ્ટતાઓ તેમજ તેની લાભ અને મર્યાદાઓ દરેકમાં રહેલી છે। હવે આપણે ત્રણ પ્રકરણમાં આપણે ક્રમશઃ પ્રત્યેક વિભાગની નમૂના પસંદગીની રીતો વર્ણવીશું। મિત્રો, સંભાવ્ય નમૂના પસંદગીનો અર્થ જે પહેલું આપણે અહીંયા આગળ લખેલું છે કે જેમાં આપણે ચર્ચા કરશું આકસ્મિક નમૂના પદ્ધતિ અને પસંદગી, સ્તરીકૃત આકસ્મિક નમૂના પસંદગી તેમજ યોજનાબંધ નમૂના પસંદગી અને ઝુમખા નમૂનાની પસંદગી। સંભાવ્ય નમૂના પસંદગીનો અર્થ નમૂના પસંદગીના આ વિભાગની પ્રવૃત્તિઓ જેવી જ છે જેમાં આપણે વ્યાપ વિશ્વના બધા જ સભ્યોના નમૂનાને પસંદગી આપવામાં તક જાણીતી હોય છે। કોઈ સભ્યની પસંદગીની ખાતરી હોતી નથી અને કોઈ પણ સભ્ય હોય તેની પસંદગીમાંથી બાકાત રહેતું નથી। આ ઉપરાંત સંભાવ્ય નમૂના કોઈ પણ પ્રયુક્તિનો ઉપયોગ કર્યો હોય તો તે આંકડાશાસ્ત્રીય આધારભૂત અનુમાનો મેળવી શકાય છે, એટલે કે નમૂનાની ભૂલો સેમ્પલિંગ એરર્સની ગણતરી કરી શકાય છે। પ્રાપ્ય નમૂનાઓની પરિણામો જે છે, પ્રાપ્ય જે આપણને પરિણામ મળ્યા છે તેની અપેક્ષિત ચોકસાઈ કક્ષા માટે નમૂનાનો જરૂરી કદ જાણી શકાય છે। પ્રત્યેક સભ્યની નમૂનામાં પસંદ થવાની તક જાણી શકાય છે। પ્રાપ્ત પરિણામોનું અર્થઘટન કરવાના વિશ્વાસ કક્ષાનું નિર્ધારણ પણ કરી શકાય છે। સંભાવ્ય નમૂનામાં આવતી મુખ્ય ચાર પ્રયુક્તિઓ છે જેમાં પહેલી છે આકસ્મિક નમૂના પસંદગી, સ્તરીકૃત આકસ્મિક નમૂના પસંદગી, યોજનાબંધ નમૂના પસંદગી તેમજ ઝુમખા નમૂનાની પસંદગી। આ પ્રત્યેક પ્રયુક્તિ આગવી વિશેષતાઓ અને લાભ તેમજ મર્યાદાઓ રહેલી હોય છે। તો મિત્રો, અહીંયા આપણે જોઈશું આકસ્મિક નમૂનાની પસંદગી એટલે કે રેન્ડમ સેમ્પલિંગ। આને યદચ્છ નમૂના પસંદગી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ પ્રશ્ન શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે કે યદચ્છ નમૂના પસંદગીનું બીજું નામ શું છે અથવા તો આકસ્મિક નમૂના પસંદગીનું બીજું નામ શું છે। નમૂના પસંદગીની બધી રીતો પૈકી આ રીત ખૂબ જ સાદી, પાયાની અને ખૂબ જ જાણીતી છે। આ પદ્ધતિના મુખ્ય ત્રણ લક્ષણો આપણે જણાવી શકાય। વ્યાપ વિશ્વના બધા જ પાત્રોના નમૂના તરીકે પસંદગી પામવાનો અહીંયા આગળ સંભવ એટલે એની જે સંભાવના છે એ સમાન રહેલી છે। વ્યાપ વિશ્વના કોઈ એક પાત્રની નમૂનામાં પસંદ થવાની થવાથી અસર તે વ્યાપ વિશ્વના અન્ય પાત્રોના નમૂના પસંદગી થવા પર પડતી નથી, એટલે એમ કહી શકાય કે પાત્રોની પસંદગી એકબીજાની પસંદગીથી ખૂબ જ સ્વતંત્ર છે। કોઈ
પણ પ્રકારની જ્યારે પૂર્વગ્રહ કે બાયસનેસ હોય ત્યારે નમૂના પસંદગી થતો નથી કે નમૂના પસંદગીના કારણે પૂર્વગ્રહ ઉત્પન્ન પણ થતા નથી. શાસ્ત્રીય રીતે જો તપાસવામાં આવે તો આ પદ્ધતિને ફાવે તેમ, ગમે તેમ કે ગમે તે રીતે પદ્ધતિ વગર નમૂનો પસંદ થતો નથી. પરંતુ આ રીતે સમાન સંભાવ રહેલા હોય છે, નમૂનો પસંદ સમાન રીતે થાય છે. આ રીતે નમૂનો પસંદ કરવા માટે કેટલીક પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે, જેમ કે લોટરીનો નંબર ખેંચવો, એટલે કે લોટરી કરવામાં આવે, પાત્રોના નામના કાર્ડ પર લખી કાર્ડ ચીપીને ખેંચવો, એટલે કે કાર્ડ બનાવવામાં આવે ને એમાંથી એક કાર્ડ લેવામાં આવે, નામની ચિઠ્ઠી એક વાસણમાં રાખીએ અને એને હલાવીએ અને પછી એ ચિઠ્ઠી જે હોય તેમાંથી કોઈ પણ એક ચિઠ્ઠીને ઉપાડવામાં આવે અને એ આપણો નમૂનો બની જાય. આકસ્મિક સારણી, રેન્ડમ ટેબલ આપણે ઉપયોગ કરીએ, એક રેન્ડમ ટેબલ બનાવી દઈએ. ઘણીવાર કમ્પ્યુટર પ્રોગ્રામ પણ એવા આવે છે જેમાં જેના દ્વારા આ રેન્ડમ સેમ્પલિંગ થતું હોય છે. આકસ્મિક નમૂના પસંદગીના બે સ્વરૂપો છે, પુનઃ ગોઠવણી એટલે કે રિપ્લેસમેન્ટ સાથે આકસ્મિક નમૂનો પસંદગી કરવું. આ સ્વરૂપમાં કોઈ એક પાત્ર નમૂના પસંદગી થયા બાદ પુનઃ રીતે વ્યાપ વિશ્વમાં ગોઠવવામાં આવે છે, તેને નમૂનામાં ફરી પસંદ કરવાની સંભાવના પણ રહેલી હોય છે. એક વખત સિલેક્ટ થાય એને કાઢવામાં આવે ને પાછું એને નમૂનો પસંદ થવાની સંભાવના અહીંયા રહેલી હોય છે. અહીં પ્રત્યેક પસંદગી વખતે વ્યાપ વિશ્વનું કદ એક સરખું જ હોય છે. પુનઃ ગોઠવણી વગર આકસ્મિક નમૂનો પસંદ કરવો. આ સ્વરૂપમાં કોઈક એક પાત્ર નમૂનામાં પસંદ થાય બાદ પુનઃ તેને વ્યાપ વિશ્વમાં ગોઠવવામાં આવતું નથી, એટલે કે ફરીથી એને પોપ્યુલેશન, ટાર્ગેટ પોપ્યુલેશનમાં ગોઠવવામાં આવતું નથી. આથી જેમ પાત્રો પસંદ થતા જાય તેમ તેમ પાત્રોની નમૂનાની પસંદગી થવાની તક પણ સુધરતી જાય છે. આથી તાર્કિક રીતે બધા પાત્રોની નમૂનામાં પસંદ થવાની તક સમાન હોતી નથી. જોકે પસંદગી તો પૂર્વગ્રહ રહિત જ હોય છે. અહીં પ્રત્યેક પાત્ર પસંદ કરતી વખતે વ્યાપ વિશ્વનું કદ સરખું નથી હોતું. આ રીતથી પસંદ થયેલો નમૂનો ચૂક રહિત એટલે કે બાયસનેસમાં રહેલી હોતી નથી, એટલે કે પાત્રને નમૂના પસંદ થવાની બાબતોમાં પસંદ કરનારને તેની ગમો અણગમો એટલે કે ગમતું હોય ન ગમતું હોય એવું હોતું નથી, દરેકને આમાં સમાન તક મળે છે. માહિતી પૃથક્કરણ માટેની ઘણી અંકશાસ્ત્રીય પ્રયુક્તિઓમાંથી એક પૂર્વ શરત તરીકે, જેમ કે પાસેથી માહિતી મેળવવાની છે તે પાત્રો આકસ્મિક રીતે પસંદ થયેલા હોવા જોઈએ. નમૂના પસંદગીની અન્ય રીતોમાં પણ શક્ય હોય તો ત્યાં સુધી આકસ્મિકરણનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે આકસ્મિક નમૂના પસંદગી એ અન્ય પ્રયુક્તિ માટે મુખ્ય આધાર પૂરો પાડે છે, એ મેઇન પિલ્લર તરીકે ગણવામાં આવે છે. નમૂનાનું કદ વધારીને આ રીતથી પસંદ થયેલા નમૂનાની ચોક્કસ વધારી શકાય. આ રીતથી પસંદ થયેલો નમૂનો જે છે તે વ્યાપ વિશ્વના બધા જ લક્ષણો પૂરતું એ પ્રતિનિધિ ન પણ ધરાવતો હોય એવું પણ બની શકે, એટલે કે કોઈક એક પ્રકારના પાત્રો વધુ પ્રમાણમાં કે ઓછા પ્રમાણમાં પસંદ થાય તેવું બની શકે છે. ત્રીજું આપણે જોઈએ સ્તરીકૃત આકસ્મિક નમૂનાઓ. પસંદગીના આકસ્મિક નમૂના પસંદગી જે આપણે વાત કરી તેની મુખ્ય ઉણપ એ રહેલી છે કે કોઈ એક પ્રકારના પાત્રોમાં વધુ કે ઓછા પ્રમાણમાં પસંદ થાય, ક્યારેક ઓછા પ્રમાણમાં થાય ક્યારેક વધુ. આથી વ્યાપ વિશ્વનું લક્ષણમાં પૂરેપૂરું પ્રતિનિધિત્વ આકસ્મિક નમૂનામાં ન જળવાય, એટલે કે વ્યાપ વિશ્વ જે છે પોપ્યુલેશન છે તેનું પ્રતિનિધિત્વ કરતું, એટલે કે આપણે જે સંશોધન કરી રહ્યા છે એ સંશોધનમાં મુખ્ય વસ્તુ શું છે કે તે વ્યાપ વિશ્વનો રિઝલ્ટ જે આપણને મળશે, નમૂનારૂપી રિઝલ્ટ જે આપણને મળશે તે જ રિઝલ્ટ વ્યાપ વિશ્વનું આપણે અનુમાન લગાવીએ છીએ. તો આ પ્રતિનિધિત્વ કરતું હોય તે આકસ્મિક નમૂનામાં આ પ્રતિનિધિત્વ જળવાતું નથી. આ મર્યાદાને આપણે ઓછી કરવી હોય તેની માટે સ્તરીકૃત એટલે કે સ્તર પ્રમાણે આકસ્મિક નમૂના પસંદગીનો ઉપયોગ કરવામાં આવે છે. આકસ્મિક નમૂના પસંદગીની તુલનામાં સ્તરીકૃત આકસ્મિક નમૂના પસંદગીથી વધુ ચોકસાઈપૂર્વકના પરિણામો મેળવી શકાય છે.
સૌ પ્રથમ અભ્યાસના હેતુઓને ધ્યાનમાં રાખી અને આપણે જ્યારે વ્યાપ વિશ્વ એટલે કે ટાર્ગેટ પોપ્યુલેશનનું સ્તરીકરણ કરવામાં આવે, ચલો નક્કી કરવામાં આવે, જે આપણે પહેલાં ભણી ગયા છે, ચલો એટલે વેરિયેબલ્સ. આ વેરિયેબલ્સ નક્કી કર્યા પછી ટાર્ગેટ પોપ્યુલેશનના સ્તર એટલે કે પેટા વ્યાપ વિશ્વ, જે મોટું પોપ્યુલેશન છે એના પોપ્યુલેશનના ટુકડા કરવામાં આવે એટલે એના પેટા વ્યાપ વિશ્વના વિભાગમાં કરવામાં આવે. ત્યારબાદ પ્રત્યેક સ્તરમાંથી આકસ્મિક રીતે નમૂના પસંદગી કરવામાં આવે. આ બધા જ પેટા નમૂનાઓ મળીને મુખ્ય નમૂનો બની જાય અને સ્તરીકૃત કરવા માટે સામાન્યતઃ જેમ કે આપણે જાતીયતા લઈ શકીએ, ઉંમર, સામાજિક આર્થિક કક્ષા, તેમજ શૈક્ષણિક લાયકાત, રહેઠાણ હોઈ શકે, કોઈક વિસ્તાર હોઈ શકે, વ્યવસાય, ધર્મ, જ્ઞાતિ અથવા તો બુદ્ધિની કક્ષાનું લેવલ, અભ્યાસનું ધોરણ વગેરે આપણે ચલોને ધ્યાનમાં લેવાના છે. વેરિયેબલ્સ આપણે આ બધા વેરિયેબલ્સમાંથી અમુક વેરિયેબલ્સને ધ્યાનમાં લઈ ત્યારબાદ સ્તરીકૃત આકસ્મિક નમૂના પસંદગીના સંદર્ભમાં આપણે નીચેના આ હું હવે જે જણાવી રહી છું એ ત્રણ પ્રશ્નોને ખાસ વિચારણા કરી અને ત્યારબાદ આકસ્મિક નમૂના પદ્ધતિ આપણે સ્તરીકૃત આકસ્મિક નમૂના પદ્ધતિ કરી શકીએ. તે એના માટે આપણે ધ્યાનમાં રાખવાનું કે સ્તરો કેવા રચના કરી, આપણે કયા સ્તરને ધ્યાનમાં લઈ અને રચના કરવા, પ્રત્યેક સ્તરમાંથી કેવી રીતે પાત્રો પસંદ કરવા, પ્રત્યેક સ્તરમાંથી કેટલા નમૂના પસંદ કરવાથી અથવા તો એમ કહી શકાય કે પ્રત્યેક સ્તરમાંથી નાના નાના નમૂનાનું કદ જે છે તે કેટલું ફાળવવું. પ્રથમ પ્રશ્ન અંગે વિચારીએ તો નમૂના પસંદગીની આ પ્રયુક્તિ માટે ખાસ અગત્યની બાબત સ્તરની રચના કે પસંદગીની છે, એટલે કે આપણે જે લેયર્સ રેડી કરવાના છે, લેવલ્સ રેડી કરવાના છે, તેની રચના કરવી અને એની પસંદગી કરવી એ ખૂબ જ અગત્યનું કામ છે. વ્યાપ વિશ્વનું સ્તરીકરણ એવી રીતે થવું જોઈએ કે જેથી તેમાં સ્તરો આંતરિક રીતે અને બાહ્ય રીતે વિષયાંગ હોવા જોઈએ, એટલે કે સ્તરની અંદરની ચલિતતા બને તેટલી ઓછી પરંતુ સ્તરની સ્તર એકવી સ્તરથી સ્તર જ્યારે બને, લેયર ટુ લેયર, લેવલ ટુ લેવલ બને તે એકબીજાથી બને તેટલા જુદા હોવા જોઈએ. આ સ્તરીકરણથી વિષયમાં વ્યાપ વિશ્વની સમાંગ પેટા વ્યાપ વિશ્વમાં વહેંચાય છે. વ્યાપ વિશ્વ કરતાં સ્તરમાં પાત્રો વધુ સમાંગ હોય છે, એટલે કે સ્તર કરતાં વ્યાપ વિશ્વમાં ચલિતતા વધુ હોય છે. સ્તરીકરણ આ બાબત પર આધારિત હોય છે. વિશ્વમાંગ જૂથ કરતાં સમાંગ જૂથમાં નાનો નમૂનો લઈ શકાય છે, નમૂનાનું પ્રતિનિધિત્વ વધે છે, તેમજ વ્યાપ વિશ્વ અંગે ચોકસાઈથી અને વધુ સારા અનુમાનિત માપો મેળવી શકાય છે. આમ અભ્યાસના હેતુઓને ધ્યાનમાં રાખીને પસંદ થયેલા ચલોને આધારે વ્યાપ વિશ્વનું સ્તરીકરણ એવી રીતે કરવામાં આવે છે કે જેથી પ્રત્યેક સ્તરનું અંદર નાના નાના તફાવત હોય પરંતુ સ્તરો વચ્ચેનો મોટો તફાવત હોય. કેટલીક વાર પૂર્વક્ષણ અભ્યાસ કરીને ઉચિત સ્તરીકરણની યોજના નક્કી આપણે કરવી જોઈએ. બીજો પ્રશ્ન જે છે તે અંગે આપણે વિચારીએ તો પ્રત્યેક સ્તરમાંથી પાત્રની પસંદગી કરવા માટે આકસ્મિક નમૂના પસંદગીનો ઉપયોગ આપણે કરવો જોઈએ. પરિસ્થિતિ અનુસાર જો ઉચિત જણાય તો યોજનાબંધ નમૂના પદ્ધતિનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્રીજા પ્રશ્નના સંદર્ભમાં આપણે ત્રણ વિકલ્પો છે જેમાં વ્યાપ વિશ્વના દરેક સ્તરમાંથી તેના કદને ધ્યાનમાં રાખી અને પ્રમાણસર નમૂનો પસંદ કરવો જોઈએ. દરેક સ્તરમાંથી સરખા કદના નમૂનો પસંદ કરી અહીં સ્તરોનું કદમાં ધ્યાન રાખાતું નથી. દરેક સ્તરમાંથી જરૂરી આવશ્યક હોય તેટલો નિશ્ચિત કદનો નમૂનો ફાળવવો. સ્તરીકૃત આકસ્મિક નમૂનાની પસંદગીની કાર્યક્ષમતાને આધારે પ્રત્યેક સ્તરમાંથી આપણે ફાળવેલા નમૂનાના કદ પર રહેલું છે. સૌથી ઉચિત પ્રથમ વિકલ્પ એ જ છે, એટલે કે પ્રત્યેક સ્તરના કદના આધારે તેમાંથી પ્રમાણસરનો નમૂનાની પસંદગી આપણે કરવી જોઈએ. કેટલીક વાર એવું બને કે પ્રત્યેક સ્તરની આવશ્યકતા અનુસાર જરૂરી સંખ્યાનો નમૂનો ફાળવવો પડે છે. જેમ કે કોઈ ખાસ હેતુને ધ્યાનમાં લઈ બે કે તેથી વધુ સ્તરોની તુલના કરવાની હોય, એમની કમ્પેરિઝન કરવાની હોય, અથવા તો કોઈ ખાસ એક સ્તર માટે
ઊંડાણમાં અભ્યાસ કરવાનો હોય ત્યારે જરૂરિયાત અનુસાર અપ્રમાણસર નમૂનો પસંદ કરવામાં આવે છે. અભ્યાસ હેઠળના લક્ષણના સંદર્ભમાં કેટલાક સ્તરો અન્ય કરતાં વધુ વિષય માંગ હોય ત્યારે વિશ્વનું પ્રતિનિધિત્વ ધરાવતું હોય માટે તેમજ પરિણામોનું ચોકસાઈ વધારવા માટે આવા સ્તરોમાંથી મોટો નમૂનો પસંદ કરવો જોઈએ અને નમૂનાની પસંદગીની રીતથી કરવો જોઈએ. આકસ્મિકતાનો લાભ સાથે નાના નમૂનાઓ પસંદ કરી શકાય, એટલે કે આકસ્મિક જે લાભ થવાનો એ માટે આપણે નાના નમૂના પસંદ કરી શકાય. સમય ખર્ચ મહેનતમાં કરકસરે થાય છે, એટલે કે જ્યારે આપણે સ્તરિત આકસ્મિક સેમ્પલિંગની વાત કરી રહ્યા છીએ, નમૂના પસંદગીની વાત કરી રહ્યા છે, તેનાથી આપણને શું શું લાભ થઈ શકે તેની હું અહીંયા ચર્ચા કરી રહી છું. તો બહુઘટીય સંશોધનમાં આ પદ્ધતિ ખાસ ઉપયોગી બની જાય છે. નમૂનાની પ્રમાણસર ભૂલ ઓછી થાય છે અને સ્તરો વચ્ચેની જે તુલના કરવી હોય તો તે પણ આમાં શક્ય બને છે. વ્યાપવિશ્વમાં સ્તરીકરણ કરવામાં કયા કયા ચલો એટલે કે વેરિયેબલ્સ આધારો આપણે પસંદ કરવા તે આ રીતમાં ખૂબ જ મુશ્કેલી બને છે. મિત્રો, ચોથો છે યોજનાબદ્ધ નમૂના પસંદગી. જ્યારે આપણે નમૂનાની પસંદગી કરતા હોય ત્યારે વ્યાપવિશ્વના પાત્રો જે છે તે નિશ્ચિત યાદી પ્રાપ્ય હોય કે તૈયાર કરી શકાય તેમ હોય તો આ પદ્ધતિના નમૂના પસંદ કરવામાં આવે છે. યોજનાબદ્ધ નમૂનાની પસંદગી આપણે ત્યારે કરતા હોય છે. આની પદ્ધતિને નમૂના પસંદગી કરવાને હોય તો સૌ પ્રથમ વ્યાપવિશ્વના બધા જ પાત્રોની યાદી આપણે કક્કાવારી પ્રમાણે નક્કી કરવામાં આવે છે. કેટલા ટકા નમૂના પસંદ કરવા તે નક્કી કરવામાં આવે છે, એટલે કે નમૂનાનું કદ નક્કી કરવામાં આવે છે. વ્યાપવિશ્વના પાત્રોની યાદીમાંથી નમૂનાના પ્રમાણોને ધ્યાનમાં રાખી પ્રથમ જે પ્રમાણમાંથી કોઈક એક પાત્ર હોય એ એક પાત્રને આકસ્મિક રીતે પસંદગી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 10% નમૂનો પસંદ કરવાનો હોય તો વ્યાપવિશ્વ જે છે તેના પાત્રોની યાદીમાંથી પ્રથમ 10 પાત્રો કોઈક એક પાત્ર આકસ્મિક રીતે આપણે પસંદ કરવાનું હોય છે. આકસ્મિક રીતે જ્યારે પસંદ થયેલા પાત્રોની નિશ્ચિત ગાળો એટલે કે અંતરાલ હોય તે ધ્યાનમાં રાખી અને બાકીના પાત્રોની પસંદગી કરવામાં આવે છે. આપણે એક ઉદાહરણ લઈએ કે પ્રથમ 10 પાત્રોમાંથી 4th ક્રમનું પાત્ર આકસ્મિક રીતે આપણે પસંદ થયેલું છે. હવે જ્યારે 4th ક્રમનું પાત્ર પસંદ થયું હોય અને આપણી પાસે 50 નમૂના હોય એમાંથી આપણે નમૂનાની પસંદગી કરવાની છે, યોજનાબદ્ધ નમૂનાની પસંદગી કરવાની છે, ત્યારે આપણે 4 નંબર લઈશું, 14 નંબર, 24 નંબર, 34 અને 44 નંબર વગેરે પાત્રોની આપણે પસંદગી કરવાની થતી હોય છે. અહીં પાત્રોની પસંદગી નિશ્ચિત અંતરાલોમાંથી થતી હોવાથી આ પદ્ધતિને આપણે નિશ્ચિત નિયમિત અંતરાળોવાળી નમૂના પદ્ધતિ એટલે કે ફિક્સ્ડ રેગ્યુલર સેમ્પલિંગ અહીંયા કહી શકાય. કેટલાક તજજ્ઞો આ પદ્ધતિને ક્વાસી આકસ્મિક નમૂના પદ્ધતિ એટલે કે ક્વાસી રેન્ડમ સેમ્પલિંગ મેથડ તરીકે પણ ઓળખાવે છે. રેન્ડમ સેમ્પલિંગ મેથડનું બીજું નામ શું છે? આવો ક્વેશ્ચન આવી શકે છે. આ પદ્ધતિના પ્રાપ્ત થતા નમૂનાઓ લગભગ આકસ્મિક નમૂના જેવા જ હોય છે. વળી આકસ્મિક નમૂનાની પસંદગી કરતાં વધુ અનુકૂળતા પસંદ થઈ શકે છે. જ્યારે નમૂના પસંદગીનું કાર્ય સરળતાથી તેમજ ભૂલો વગર થઈ શકે છે, એટલે કે ભૂલ આવતી નથી, તેમાં પણ મોટા વ્યાપ વિશે એટલે મોટું ટાર્ગેટ પોપ્યુલેશન હોય માટે આ લાભો અગત્યના છે. એક રીત આ માટે સમગ્ર વ્યાપ વિશ્વમાં પથરાયેલા જે નમૂના પસંદ થાય છે તેથી તે વધુ ચોકસાઈવાળું બની જાય છે, એકદમ એક્યુરેટ બની જાય છે. નમૂના પસંદ કરતી વખતે જ્યારે વ્યાપ વિશ્વની ફ્રેમ તૈયાર ન હોય એટલે કે આપણું ટાર્ગેટ પોપ્યુલેશન તૈયાર નથી અને નમૂનાની પસંદગી કરવાની થાય ત્યારે વ્યાપ વિશ્વના એકમોનો જાણીતા ન હોય તો આપણે આ રીતથી ખૂબ જ સારી રીતે નમૂનાની પસંદગી કરી શકીએ. જેમ કે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની પસંદગી માટે અગાઉના અઠવાડિયામાં દાખલ થયેલા દર્દીઓની સંખ્યા પરથી વ્યાપવિશ્વનું કદનું અનુમાન કરવામાં આવે. એટલે કે જ્યારે આપણે બીજું ઉદાહરણ લઈએ કે ગ્રંથાલયમાં આગલા વર્ષે જે
અથવા તો આગલા અઠવાડિયે જે સંખ્યા એનરોલ થઈ છે અથવા તો જે સંખ્યા ગ્રંથાલયની વિઝિટ કરી છે એના પરથી આવતા વખતની જે વ્યાપ વિશ્વ છે એનું કદનું આપણે અનુમાન કરીએ છીએ. વ્યાપ વિશ્વના આ કદ પરથી આપણે નમૂનાની સંખ્યા નક્કી કરવામાં આવે છે. એટલે કેટલી સંખ્યા આગલા અઠવાડિયામાં હતી એટલી સંખ્યા આ વખતે હોઈ શકે છે એવું અનુમાન કરવામાં આવે છે. ત્યારબાદ ચોક્કસ અને નિયમિત અંતરે દરરોજ દાખલ થતા દર્દીઓની અથવા તો દરરોજ દાખલ થતા જે યુઝર છે તેની નમૂનાની પસંદગી આપણે કરી શકાય છે. આ રીતે કેટલીક મર્યાદાઓ એ પણ કહી શકાય કે ખરેખર જોઈએ તો આ પદ્ધતિએ આકસ્મિક નમૂના પસંદગીથી બરાબર સમતુલ્ય નથી, એટલે કે સરખી આ નથી લાગતી. સિવાય કે વ્યાપ વિશ્વના પાત્રોની જો યાદી બરાબર હોય, આકસ્મિક ક્રમમાં પ્રાપ્ત હોય, મોટા ભાગે તો પાત્રોની યાદી હોય તો કોઈને કોઈ ક્રમ કે આધારે તૈયાર કરવામાં આવી હોય છે. જેમ કે કોઈક આપણે શિક્ષકોની યાદીના બનાવતા હોય તો અનુભવને આધારે બનાવીએ, ઉતરતા ક્રમના તૈયાર થયેલી હોય ત્યારે પ્રથમ શિક્ષકની પસંદગીની શરૂઆતના ક્રમમાં હોય તો આ રીતથી વધુ અનુભવવાળો નમૂનો પસંદ થશે. આમ પાત્રોની જ્યારે યાદી સંપૂર્ણ રીતે આકસ્મિક રીતે તૈયાર કરેલી ન હોય તો યાદી પરનું પાત્રનું જે સ્થાન છે એ આકસ્મિકપણાને ઊભી કરતું નથી. આ ઉપરાંત આ રીતે એવી છે કે જેમાં પ્રથમ પાત્રની પસંદગી અસર અન્ય પાત્રની પસંદગી પર થાય છે, એટલે કે આગળ જે આપણે પસંદગી કરેલું છે પાત્ર એના આધારે જ બીજું જે પાત્ર છે એની અસર થાય છે. એટલે કે સમગ્ર જે નમૂનાના પાત્રોની પસંદગીનો આધાર એ પ્રથમ જે પહેલું પાત્ર જે આપણે પસંદ કર્યું છે તેવું જ હોય છે. આથી આકસ્મિક નમૂનાનું એક લક્ષણ એક પાત્રની નમૂનામાં પસંદ થવાની અસર બીજા પાત્રો પર પણ થતી હોય છે. એટલે કે તેમાં ક્રિટિકલ ફ્લક્ચ્યુએશન આવતું હોય છે, એના અસરના કારણે ખામી પણ ઉદ્ભવે છે. જેમ કે ઉદાહરણ લઈએ કે ગ્રંથાલયનો ઉપયોગ કેવો થાય તે તપાસવા માટે અભ્યાસમાં પ્રત્યેક અઠવાડિયે આપણે જો પ્રથમ દિવસે ગ્રંથાલયમાં આવતા વાચકોના નમૂનાની પસંદગી કરીએ તો તે નમૂનો તો અઠવાડિયાના સાતમા દિવસે આવતા વાચકોના નમૂના કરતાં જુદો જ પડે. હવે આપણે જોઈશું ઝુમખા પદ્ધતિ, એટલે કે ક્લસ્ટર સેમ્પલિંગ મેથડ. પસંદગીના અભ્યાસના હેતુના સંદર્ભમાં પોપ્યુલેશન અમાપ કે ખૂબ જ વિશાળ હોય ત્યારે ઝુમખાને આપણે પસંદ કરતા હોય છે. આ રીતે ઉપયોગ બની જાય છે. ઉપરાંત વ્યાપ વિશ્વના પાત્રોની યાદી હોય નહીં અથવા તો વ્યાપ વિશ્વ જે છે તેની યાદી બનાવવી મુશ્કેલ હોય ત્યારે ભૌગોલિક વિસ્તારના સંદર્ભમાં પાત્રો પથરાયેલા હોય છે અથવા તો કેટલાક કારણોસર પાત્રો હોય તે વ્યક્તિગત પસંદગી કરવી શક્ય ન પણ હોઈ શકે. આ રીતથી નમૂના પસંદ કરવામાં આવે છે. આ પ્રયુક્તિમાં જ્યારે સૌપ્રથમ વ્યાપ વિશ્વના પાત્રોને સમૂહમાં વહેંચવામાં આવે છે, ક્લસ્ટર એટલે કે ઝુમખામાં વહેંચવામાં આવે છે. આ સમૂહનું જે ઝુમખું રહેલું છે એને આપણે ક્લસ્ટર અથવા તો સમૂહને આપણે ઝુમખું અથવા તો ક્લસ્ટર કહીએ છીએ કે જે આપણે નમૂના પસંદગીનો એક એકમ બની જાય છે, એક યુનિટ બની જાય છે. ત્યારબાદ કોઈ એક કે તેથી વધુ ઝુમખાઓ આકસ્મિક રીતે પસંદ કરવામાં આવે એવું પણ બની શકે. પસંદ થયેલા ઝુમખાઓમાં સમાવિષ્ટ પાત્રોમાં નમૂના બને છે. આમ અહીં નમૂનાઓનો એકમ એક પાત્ર નથી પરંતુ તે આખો એક ઝુમખો હોય છે, કોઈ એક પાત્ર નહીં પરંતુ એનું ઝુમખો હોય છે. જેમ કે શહેરની પ્રાથમિક અથવા શાળાઓના વિદ્યાર્થીઓના 10% વિદ્યાર્થીઓ નમૂના પસંદ કરવા માટે બધા જ વિદ્યાર્થીઓની યાદી બનાવી તેમાંથી આકસ્મિક રીતે નમૂનો પસંદ કરવાને બદલે બધી જ પ્રાથમિક શાળાઓની યાદી બનાવી તેમાંથી જ આપણે 10% શાળાઓની આકસ્મિક રીતે પસંદ કરવામાં આવે. હવે આ પસંદગી પામેલી જે શાળાઓ છે બધા જ વિદ્યાર્થીઓ નમૂનામાં સમાવિષ્ટ થઈ જાય. સંશોધન માટે જરૂરી માહિતી વ્યક્તિગત વિદ્યાર્થી પાસેથી મેળવાય છે પરંતુ નમૂના પસંદગીનો એકમ તો એ શાળા એટલે કે વિદ્યાર્થીઓનો સમૂહ. હવે આ સમૂહ છે વિદ્યાર્થીઓનો સમૂહ તો એ શું થઈ ગયું, ઝુમખું બની ગયું એટલે કે ક્લસ્ટર થઈ ગયું. જો ઝુમખાઓના ભૌગોલિક વિસ્તારને આધારે રચવામાં આવે
તો પદ્ધતિને ક્ષેત્ર નમૂના પસંદગી એટલે કે એરિયા સેમ્પલિંગ તરીકે પણ આપણે ઓળખી શકાય। ઝુમખા રચતી વખતે ત્રણ બાબતો આપણને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ। જ્યારે ક્લસ્ટર સેમ્પલિંગ કરતા હોય તો કઈ કઈ ત્રણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો કે છે કે રચાતા ઝુમખા જે છે તેનું વ્યાપ વિશ્વ વિસ્તારમાં જેમ છે તેમ જ હોવું જોઈએ। એટલે કે વ્યાપ વિસ્તારના વિસ્તારમાં એવો ફરક ન પડવો જોઈએ। માહિતી પ્રાપ્તિ માટે સંશોધકે કૃત્રિમ રીતે એક યા બીજી રીતે ગોઠવણી કરી અને રચના ન હોવા જોઈએ। એટલે કે ગોઠવીને રચના ન થવી જોઈએ। ઝુમખા કુદરતી રીતે જ હોવા જોઈએ, તેમાં આપણે ગોઠવણી કરવાની નથી। રચાતું પ્રત્યેક ઝુમખો એટલે કે જે બનેલું જે પ્રત્યેક ઝુમખો છે તે આંતરિક રીતે વૈવિધ્યપૂર્ણ વાળું હોવું જોઈએ। અલગ અલગ તેમાં વિવિધતા હોવી જોઈએ, એકબીજા કરતાં જુદા ન હોવા જોઈએ। એટલે કે ઝુમખાની અંદરનો જે તફાવતનો મોટો અને ઝુમખાઓની વચ્ચેનો તફાવત ખૂબ જ ઓછો હોવો જોઈએ। બીજા શબ્દોમાં આપણે આ કહી શકાય કે ઝુમખાઓ આંતરિક રીતે વિશ્વ માંગ જ્યારે બાહ્ય રીતે સમાંગ હોવા જોઈએ। આ બાબતના સંદર્ભમાં ઝુમખાના નમૂનાની પસંદગી અને સ્તરીકૃત જે આકસ્મિક નમૂના પસંદગી એકબીજાને ખૂબ જ વિરોધી છે। પ્રત્યેક પાત્ર માત્ર એક જ ઝુમખાનું સભ્ય હોવું જોઈએ। કેટલાક ઝુમખા ઉદાહરણ આપણે લઈ શકાય કે જેમ કે કંપનીની શાખાઓમાં જ્યાં કર્મચારી પાત્રો છે, માલના પેકેટ્સ કે જ્યાં માલ એ આપણે પાત્ર ગણવાનું છે, ગાયોના ધણ કે જ્યાં આપણે ગાયોને પાત્ર તરીકે ગણીએ છીએ એટલે કે આપણા સેમ્પલ તરીકે ગણીએ છીએ, શાળાઓના વર્ગો કે જ્યાં આપણે શાળાને કે વર્ગને પાત્ર નહીં પરંતુ વિદ્યાર્થીઓને પાત્ર ગણવાનું છે, ભૌગોલિક વિસ્તાર હોય જ્યાં કોઈ પણ પાત્રો હોઈ શકે છે। આ પદ્ધતિનો આપણે લાભ જોવા જઈએ તો સમય, મહેનત અને આર્થિક ખર્ચના સંદર્ભમાં આ ખૂબ જ કરકસર ભરેલી છે। સમગ્ર જે વ્યાપ વિશ્વ છે, પોપ્યુલેશન છે, આપણું ટાર્ગેટ પોપ્યુલેશન છે, તે પાત્રોની યાદી બનાવવી જરૂર પડતી નથી। વળી આકસ્મિક રીતે એકત્રીકરણમાં પણ ઘણી અનુકૂળતા રહે છે। આ પદ્ધતિમાં આપણે કેટલીક મર્યાદાઓ પણ છે, પ્રત્યેક ઝુમખાના પાત્રોના વિષય માંગ માટે તે ઓછું રહેવાથી નમૂના પ્રમાણભૂત માટે આવી શકે છે। મિત્રો, અહીં આપણે નોન પ્રોબેબલી સેમ્પલિંગ મેથડ ભણ્યા, હવે નોન પ્રોબેબલી સેમ્પલિંગ મેથડ તેમજ યોજનાબદ્ધ સેમ્પલિંગ મેથડ એ આપણે આ પછીના લેક્ચરમાં જરૂરથી ભણશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર। સ્વાધ્યાય પરમા।